પાટણ નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ કે પટેલ દ્વારા જણાવાયું કે પાટણ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 2માં નાની સરાય ખાતેના નવીન બ્લોક કરવાનું કામગીરી બાબતે અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટરો 5 વર્ષ સુધી દેખાયા નહીં તે વિઘ્ન સંતોષી દ્વારા આપવામાં આવેલ હતું. મહેન્દ્રભાઈ કે પટેલ દ્વારા જણાવાયું કે બ્લોક કરવાનું કામગીરી શરૂ કરવામાં આવેલ તે દરમિયાનનો એટલે કે કામની શરૂઆત થઈ ત્યારે ફોટો પાડી મીડિયાને આપવામાં આવેલ હતો. આમ નાની સરાય મહોલ્લાના લોકો તૌબા તૌબા કે તકલીફ પડી હતી તે બાબત તદ્દન ખોટી છે. મહેન્દ્રભાઈ કે પટેલ દ્વારા જણાવાયું કે પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 2 વિસ્તારમાં હું પોતે રહ્યું છું અને બિપિનભાઈ પણ નાની સરાયમાં રહે છે અને કામગીરી શરૂ થઈ ત્યારથી અને જ્યારથી પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 2 વિસ્તારના પ્રજાએ અમને કોર્પોરેટર તરીકે તેઓના પ્રતિનિધિ તરીકે કામની જવાબદારી આપી ત્યારથી અમે પ્રજા વચ્ચે રહ્યા છીએ. પાટણ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામ શરૂ કરવામાં આવેલા હોય તે કામગીરી બાબતે પ્રશ્ન હોય તો અમારો કે વહીવટી તંત્રનો સંપર્ક કરી શકે છે, પરંતુ વિકાસ કામગીરી બાબતે ખોટા નિવેદન આપી કે વાત કરી તેમાં અડચણ આવે તેવું કાર્ય કરવું જોઈએ નહીં. ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર હિતેશ મકવાણા, પાટણ. ઓકે, પાટણ નગરપાલિકાના વોર્ડ નંબરના 2ના નાનીસરા વિસ્તારના પરની ગામમાંથી 15 લાખના ખર્ચે બ્લોક નવીન બ્લોક નાખવાનું કામ ચાલી રહ્યું છે. અહીંયા જે આ મહેલામાં જૂના બ્લોક હતા બહુ ઘસાઈ ગયા હતા અને એનું લેવલ નહોતું, પાણી ભરાતું હતું. એમની ફરિયાદોના આધારે આખા મહેલામાં બ્લોક બદલવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અને સ્વાભાવિક છે કે આવડા મોટા મહેલામાં 15 લાખના ખર્ચે જૂના બ્લોક ઉખાડ્યા હોય એટલે પણ તો ના ભરી જાય અને ભરતા ભરતા 1 બાય 1 થાય એટલે કેટલાક વિઘ્ન સંતોષી માણસ જ્યાં તમે સભ્યો પહોંચો તો દેખાણા નથી એટલે હવે આ કામ કરી રહ્યા છે. ખરેખર આ કામ એક વર્ષ અગાઉ મંજૂર થયું હતું પણ એની વહીવટી પ્રક્રિયા લાંબી હોય છે એટલે, અને આ મારો રોજનો રસ્તો છે. બિપિનભાઈ તો આ વિસ્તારમાં રહે છે અહીંયા મહેલામાં જ, તેમ છતાં આવા આક્ષેપો કરે કે સભ્ય દેખાતા નથી એ જ ખરેખર હાસ્યાસ્યાદ છે. એટલે આ જે સમાચાર છપાયા છે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય